ચલો એના પછી ગીત જે કીધું એ ગાવાનું છે, લખવાનું છે. પછી જે સુરતનો તડકો ન હોય અને વાદળ વાદળો હોય ત્યારે વરસાદ પડે છે એ તમને કેવો દેખાય છે? સુરતનો તડકો ન હોય અને વાદળો બધી વરસાદ પડે તો શું લાગે? સુરત તડકો ના હોય અને વાદળોમાંથી વરસાદ પડે તમને કેવું લાગે? કે ભગવાને મારું ચાલુ રાખી દીધું છે, નળમાંથી પાણી પડે તેવું લાગે લાગે ને, તો એ તમારે જાતે લખવાનું. હું બોલી એ રીતે કે ભાઈ સુરતનો તડકો ના હોય અને વાદળોમાંથી વરસાદ પડે તો એ નળમાંથી પાણી ટપકતું હોય તેવું લાગે. વાદળો હોય, સૂરજ વાદળથી ઢંકાયેલો હોય અને આછો આછો તડકો આવતો હોય ત્યારે પૂરા પડે એ તમને કેવા દેખાય છે? તો એ પણ એવા દેખાય, બરોબર? ચલો એના પછી
લખો તો એ તો હવે આપણને આવડે તો એ આપણે આ રીતે કરીએ છીએ. બહુવચન સમજી લઈએ.
બરોબર, પછી ગાય, કૂતરો, એક બેન્ચી હોય તો પાટલી, માટલું, બમરડો, બરોબર, આ બધું એક એક છે. છોકરો, છોકરી, બમરડો, માટલું, બરોબર. મારા ઘરે એક માટલું છે પાણી પીવાનું, બરોબર. મારા ઘરે એક ટેબલ છે, એક ખુરશી છે, ખુરશી આપણે ખુરશી કહીએ છીએ, બરોબર. જ્યારે બહુ વચન કોને કહેવાય કે બે કે બેથી વધારે હોય, બરોબર, તમે એકલા હો તો શું કહેવાય, છોકરો, બરોબર. જેમ આપણે ઇંગ્લિશમાં સિંગ્યુલર પ્લુરલ ભણીએ છીએ, બે હોય તો આપણે શું કહીએ, છોકરા, છોકરીઓ, બમરડા, માટલા, બે હોય તો ઈંડું, બહુ હોય તો ઈંડા. બે કે બેથી વધારે હોય તો એને બહુ વચન કહેવાય, બરોબર. જો